કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે હું દાબેલી ફ્લેવરની પફ બનાવવાની છું અને થોડા વેજીટેબલ્સ પણ એડ કરું છું. તમે તમારી ચોઈસ અનુસાર વેજીટેબલ્સ લઈ શકો છો અને તમે તમારી સ્વાદ અનુસાર ટેસ્ટ કરી શકો છો. તમે પાઉંભાજીનો ફ્લેવર પણ એડ કરી શકો છો, કોઈ પણ એડ કરી શકો છો, પનીર પણ એડ કરી શકો છો. તો ચાલો જોઈ, મેં શું લીધું છે. અહીં મેં લીધા છે કેપ્સિકમ, અલગ અલગ છે, યલો છે, રેડ છે અને ઓરેન્જ અને બ્રાઉન કલરના. એક અનિયન લીધી છે સુધારેલી, અડધો કપ ફ્રોઝન મકાઈ છે, એક કપ મેં ચીઝ લીધું છે, મોઝરેલા છે ક્યુબમાં, ઓપ્શનલ છે, હોય તો એડ કરું. અહીં હું દાડમ એડ કરીશ, જરૂર પ્રમાણે લઈશ. અડધો કપ ફ્રોઝન વટાણા, આદુની પેસ્ટ છે, એક લીલું મરચું. આદુની પેસ્ટ તમે તમારી સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો. સ્પાઇસીસ, લસણ લીધું છે, ખાંડેલું, કોથમરી. અહીં હું રેડીમેડ પફ પેસ્ટ્રી યુઝ કરવાની છું, તમે ઘરે પણ બનાવી શકો છો. જો તમને ઘરે બનાવેલી પેસ્ટ્રીનો વિડીયો જોવો હોય પ્લીઝ મને કમેન્ટ કરજો, તો હું તમને શેર કરીશ. ત્રણ બટેટા લીધા તમે બાફેલા, એને પછી ગ્રેટ કરી લઈશ. અહીં દાબેલીનો મસાલો યુઝ કરું છું. અહીં ત્રણ ટેબલસ્પૂન મેં દાબેલી મસાલો લીધો છે, મીઠું સ્વાદ અનુસાર. ચાટ મસાલો છે બે ટીસ્પૂન, એક ટીસ્પૂન આમચૂર પાવડર, એક હાફ ટીસ્પૂન હળદર, વન ટીસ્પૂન લાલ મરચું, ટુ ટીસ્પૂન ધાણા જીરું, વન ટીસ્પૂન ગરમ મસાલો. તો ચાલો જોઈએ આજે આપણે પફ કઈ રીતે બનાવશું મસાલો. અહીં ત્રણ ટેબલસ્પૂન જેટલું બટર એડ કરું છું. હવે બટરમાં ગાર્લિક ક્રશ કરેલું, બે સ્પૂન જેટલું. આ બધા આપણે ગાર્લિક બટર અને અન્યની સાતડી લેવાના છે સરખા, જેથી એની કચાશ નીકળી જાય. હવે તેમાં હું અનિયન એડ કરી દઈશ. ગ્રીન ચીલી, જિંજર બે સ્પૂન જેટલું છે, કેપ્સિકમ એડ કરી દેશું, ફ્રોઝન વટાણા, મટર, કોર્ન. અને આપણે 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાતડવાનું છે. ચાટ મસાલો, દાબેલીનો મસાલો, નમક, રેડ ચીલી પાવડર, કોરિએન્ડર ક્યુમિન પાવડર, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર. આપણાને મિક્સ કરી દઈશું. હવે માં બાફેલા બટેટાનો માવો, આમાં તમે શેકેલી સિંગ પણ મસાલાવાળી એડ કરી શકો છો. મારી પાસે અત્યારે ઘરમાં અવેલેબલ નથી તો એને સ્કીપ કરું છું, બટ તમારી પાસે હોય એડ જરૂરથી કરજો. સારી રીતે મિક્સ કરી દઈશું. મેં ગેસ બંધ કરી દીધો છે, એમાં હું કોથમરી એડ કરી દઈશ. તમે ગાજર પણ એડ કરી શકો છો, બ્રોકલી પણ, અને બીટરૂટના પીસીસ કરીને નાના, હેલ્ધી વધારે બનાવવા માટે. મિક્સ કરી દઈશું. આ મસાલો ઠંડો થઈ જાય પછી આમાં ચીઝ એડ કરીશ, દાડમ એડ કરી દઈશું થોડા. તમે તમારી ઈચ્છા અનુસાર એડ કરી શકો છો.
એમે 3 થી 4 ટેબલસ્પૂન જેટલા એડ કર્યા છે. તો અહીં હવે મારો ફિલિંગ ઠંડુ થઈ ગયું છે. મેં એક પેસ્ટ્રી બનાવી છે. તમને કોઈ પણ આકારની જે શેપ તમને ગમતો હોય એ રીતની તમે પેસ્ટ્રી પફને વાળી શકો છો. અહીં હું મસાલો એડ કરીશ ટેબલસ્પૂન જેટલો. હવે તેમાં હું ચીઝ ક્યુબ એડ કરીશ. હવે તેને પેસ્ટ્રીને હું બ્રશથી થોડું મિલ્કથી બ્રશ કરી દઈશ જેથી પેસ્ટ્રી બંધ કરવામાં ઇઝીલી ચોટી જાય. હું અહીંયા આ રીતની બનાવું છું. તમે કોઈ પણ રીતે બનાવી શકો છો જે શેપની તમને જોતી હોય એ રીતે. તમે અહીં મેંદો પણ મિલ્કમાં અથવા પાણીમાં યુઝ કરીને તમે મેંદાની લઈ જે આપણે બનાવતા હોય ચોટાડવા માટે એ પણ કરી શકો છો. હું ખાલી અહીં મિલ્ક એડ કરું છું, યુઝ કરું છું. સો હવે આને હું ફોલ્ડ કરી દઈશ. અહીં થોડું ઉપરથી પાછું આપણે મિલ્કને બ્રશ કરી દઈશું. તમે મસાલો થોડો ઓછો ભરશો તો બી ચાલશે. જો બહાર આવી જતો હોય આ રીતે તો તમારે આ રીતે થોડો ઓછો ભરવો. મેં આમાં થોડો વધારે ભર્યો હતો એટલે થોડું બહાર આવી ગયું છે. બસ ઓકે ચાલે, એ તો ઘરે બનાવતા હોય ત્યારે. આ બજાર કરતાં બહાર કરતાં ઘરે ચોખ્ખી અને ફ્રેશ બને છે. તમે અહીં મેંદો પણ મિલ્કમાં અથવા પાણીમાં યુઝ કરીને તમે મેંદાની લઈ જે આપણે બનાવતા હોય ચોટાડવા માટે એ પણ કરી શકો છો. હું ખાલી અહીં મિલ્ક એડ કરું છું, યુઝ કરું છું. સો હવે આને હું ફોલ્ડ કરી દઈશ. અહીં થોડું ઉપરથી પાછું આપણે મિલ્કને બ્રશ કરી દઈશું. તમે મસાલો થોડો ઓછો ભરશો તો બી ચાલશે. જો બહાર આવી જતો હોય આ રીતે તો તમારે આ રીતે થોડો ઓછો ભરવો. મેં આમાં થોડો વધારે ભર્યો હતો એટલે થોડું બહાર આવી ગયું છે. બસ ઓકે ચાલે, એ તો ઘરે બનાવતા હોય ત્યારે. આ બજાર કરતાં બહાર કરતાં ઘરે ચોખ્ખી અને ફ્રેશ બને છે. તો અહીં થોડું ઉપરથી બ્રશ કરી દઈશ મિલ્કથી અને હું બેક કરવા મૂકી દઈશ. હું અહીં બેક જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થશે ત્યાં સુધી બેક કરીશ. હું તમને ટાઈમ જણાવી દઈશ પછી. ચાલો હવે એક વાર ચેક કરી લો પફની શું હાલત છે. અહીં તો તમે જોઈ શકો છો અહીં પફ એકથી બે ખુલી ગયા છે અને ચીઝ મેલ્ટિંગ બહાર આવવા માંડ્યું છે. તો તમે સારી રીતે એને ફોલ્ડ કરજો, પેક કરજો અને ચીઝને તમે થોડું થીક રાખજો તો મેલ્ટ થતા વાર લાગશે અથવા ફ્રીઝ કરી દેવું થોડી વાર તો અંદરથી મેલ્ટ ચીઝનો સ્વાદ સરસ આવશે. બટ એનીવેઝ
થોડી હજી વાર છે. ટેમ્પરેચર પહેલા 230 રાખ્યું હતું, પછી મેં એને વધારીને 350 કરી દીધું છે. તો તમે કન્વેક્શન બેક ઉપર 350 ડિગ્રી રાખજો તો સારી રીતે થઈ જશે તમારા પફ રેડી. પફ રેડી થઈ ગયા છે 20-25 મિનિટમાં. 25 મિનિટ રાખવાના, આવા તમને ફ્લેકી દેખાય, એકદમ ફૂલી જશે. સરસ થઈ ગયા છે, બટ મારાથી થોડો મસાલો વધારે થઈ ગયો હતો તો એ ખુલી ગયા છે, બટ ઇટ્સ ઓકે. ટેસ્ટમાં તમને કંઈ વાંધો નહીં આવે. તમે મસાલો થોડો ઓછો જ ભરજો જેથી એ ખુલે નહીં, ખુલે નહીં. એના માટે તમે દૂધમાં મેંદો નાખી અને હલાવી અને એની લઈ બનાવીને એને સીલ કરજો જેથી આ નહીં ખુલે. મેં નહોતું કર્યું એટલે આ ખુલી ગયા છે. તો એક મારા તરફથી તમને ટીપ હતી.